કુમારસ્વામી સરકારની અગ્નિ પરીક્ષા, કુમારસ્વામીએ વિધાનસભામાં સ્થાપિત કરવો પડશે બહુમતી. ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીને બહુમતી નહીં મળે તેવું કહેવું છે યેદુરપ્પાનું. ધારાસભ્યોના રાજીનામા સ્પીકર જ લઈ શકે સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે, ત્યારે કુમારસ્વામી લઘુમતીમાં આવે તો બનશે ભાજપની સરકાર. બહુમતનો આંકડો છે 112. બહુમતનો આંકડો 112 છે, ત્યારે કુમારસ્વામીને સાબિત કરવું પડશે બહુમત. જેડીએસ કોંગ્રેસના 116 એમએલએ છે, જેમાં સ્પીકર 16ના રાજીનામા મંજૂર કરે તો ગઠબંધનનું સંખ્યાબળ 104 થઈ જાય. એમએલએ ગેરલાયક ઠેરવાય તો ગેરહાજરીના કારણે 104 નો આંક આવ્યો. આજથી સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસની સુનાવણી હાથ ધરાશે. મધ્યસ્થીની પ્રક્રિયાને સમેટે તો 25મીથી દરરોજ સુનાવણી. મધ્યસ્થીની સમિતિનો રિપોર્ટ બાદ કોર્ટ નિર્ણય લેશે. મધ્યસ્થીની પ્રક્રિયા સમેટાય તો 25મીથી રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. સુરતના પૂના, સરથાણા અને મોટા વરાછા સહિતના વિસ્તારોને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવવામાં આવ્યા. 3 વર્ષમાં મહાનગરપાલિકાએ આ વિસ્તારોમાં લાઇટ, પાણી અને ગટરની વ્યવસ્થા આપવાની હોય, પરંતુ આ સગવડો મહાનગરપાલિકા દ્વારા મોડી અપાય છે તો કેટલીક સોસાયટીઓમાં આ લાભ લોકોને મળ્યો નથી. તે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકોને છેલ્લા 3 વર્ષના ડિફરન્સ બિલ સોંપવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી વેરા બિલનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લોકો બિલની રકમ નહીં ભરે. પાણી તો અમારે અત્યાર સુધી કનેક્શન આવ્યું નથી, સોસાયટીમાં પણ લાઈન નખાણી નથી, ડ્રેનેજનું કનેક્શન પણ આવ્યું નથી, તો અમે વેરો એનો શા માટે ભરીએ? પાછલા 3 વર્ષના વેરા બાકી દર્શાવી અને વેરાનો ધરખમ વધારો આપેલો છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ અને અમે રેગ્યુલર વેરો ભરવા એગ્રી છીએ, પણ વેરા બિલનો જે વધારો આવ્યો છે અમને ના કોઈ પણ શરતે મંજૂર નથી. જે ખાનગી શાળાઓમાં માતબર ફી ખર્ચી પોતાના સંતાનોને અભ્યાસ કરાવવાનો ક્રેઝ આજકાલ ચાલી રહ્યો છે, ત્યારે પંચમહાલના ગ્રામ્ય વિસ્તારના કેટલાક વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા તરફ વળ્યા છે. ખાનગી શાળામાં જ બાળક ઉચ્ચ અભ્યાસ મેળવી શકે આ માન્યતા સાથે આજે દરેક વાલીઓ પોતાના બાળકોને સારામાં સારી ખાનગી શાળામાં મોકલતા અચકાતા નથી અને શાળાઓની માતબર ફી પણ ભરતા હોય છે. પરંતુ પંચમહાલના વાલીઓ હવે પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં બદલાવ, વિવિધ પ્રોજેક્ટ સાથે અપાતું શિક્ષણ તેમજ ઉપચારાત્મક કસોટીઓ. પહેલા શહેરાની ખાનગી શાળામાં ભણતી હતી, અત્યારે દલવાડા પ્રાથમિક શાળામાં ભણું છું. ખાનગી શાળા કરતાં મને અહીંનું શિક્ષણ ખૂબ સારું લાગે છે અને ફી પણ ભરવી પડતી નથી. સરકારી શાળામાં અત્યારે દર વીકના દર શનિવારે એકમ કસોટીઓનું આયોજન થાય છે, જેનાથી દરેક એકમનું પુનરાવર્તન બાળકોને ખૂબ સરસ રીતે કરી શકે છે અને જેના કારણે જે શિક્ષણની ગુણવત્તા છે. પંચમહાલમાં આવા 1200 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લીધું, જેની પાછળ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની અથાગ મહેનત જવાબદાર છે. આ સાથે શાળાનું જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ખૂબ જ અસરકારક સાબિત થયું છે. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવવા પાછળનું કારણ એ છે કે અમારી સરકારી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ વ્યવસ્થા છે, એક પણ રૂપિયો ક્યાંય ખર્ચવો પડતો નથી. એમાં અમે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીએ છીએ, એને યુનિફોર્મનો પૈસા પણ એના સીધા ખાતામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. પંચમહાલના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓની આ પહેલને જોતા હવે લાગી રહ્યું છે કે જો સરકારી શાળાઓમાં જ બાળકોને ઉચ્ચતર અભ્યાસ મળી રહે તો ખાનગી શાળાઓના પાટિયા પડતા વાર નહીં લાગે. ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ.